नमस्कार विद्यार्थी मित्रों, आज सर्वोपरि यूट्यूब चैनल में हूँ तमारू स्वागत करूँ छू। अने आ कोरोना महामारी में आ एक बेस्ट उपचार तरीके एक कारगर पद्धति निवड़ी सके एम छे। तो अत्यारे बीजो कोई महत्वनो मुद्दों आपणे न जोता, बीजी कोई महत्वनी वात न करता, अत्यारे धोरण 10 अंदर संस्कृत में जो कि व्याकरण एक श्रेष्ठ मोटो भाग छे, पण घटना एवी बनती होय छे के आपणे मात्र जे संस्कृत में पाठ काव्य जे आवता होय छे ए काव्यना संदर्भ में मोटा भागे आपणे अनुवाद करता होय। अनुवाद केवी रीतना के आपणे गोखणपट्टी एवी रीतना करता होईए छे के जे आटला मार्क में पूछाय छे, आटला मार्क में आ प्रमाणे छे, तो चलो आटला आपणे मार्क मळी गयुं, बाकी विशेष कोई माहिती आपणे करवानी जरूर नथी। અને મોટાભાગના વિદ્યાર્થીઓ એવા છે કે વ્યાકરણની અંદર કાંઈક ને કાંઈક એવી તકલીફ પડતી હોય એટલે નથી આવડતું અથવા તો સમજાતું નથી, મેઇન પ્રશ્ન આ હોય છે। તો હવે અત્યારે આપણે વ્યાકરણ કે જે કોઈ પણ ભાષા છે એની અંદર જે વ્યાકરણ છે એ એક મૂળ પાયો છે, તો એ પાયાના સંદર્ભમાં અત્યારે આપણે સંસ્કૃત વિષયની અંદર જે અભ્યાસ કરવાનો છે તે અભ્યાસના સંદર્ભમાં આપણે વિભક્તિ અને કાર આ બેનો આપણે અભ્યાસ કરવાનો છે। તો સર્વપ્રથમ આપણે વિભક્તિ જોઈએ। તો કોઈ પણ ટોપિક છે, કોઈ પણ એવી બાબત છે કે જે આપણને ખબર નથી પડતી, તો એનો અર્થ જાણવા માટે જે શીર્ષક આપણે શીખવાનું છે અથવા તો જે ટોપિક શીખવાનો છે એનો અર્થ જાણવો જરૂરી બને છે। જેમ કે આપણે અત્યારે લઈએ તો संस्कृत भाषा नी अंदर जे विभक्ति छे ए विभक्ति एक पायो छे, पण ई विभक्ति एटले घणाने खबर ज नथी के आनो अर्थ केवी रीतना थाय छे, आनो उपयोग क्या प्रमाणे थाय छे, शा माटे थाय छे, एनुं महत्व शुं छे, घणा बधा प्रश्नो छे। पण आपणे जोवा जोईए तो अत्यारे आपणे विभक्तिनो उपयोग केवी रीतना करवानो छे, वाक्य रचना केवी रीतना बनावानी छे, परीक्षानी अंदर आपणने केवी रीतना पूछाय छे, तो ए संदर्भमां अत्यारे आपणे विभक्तिनो सामान्य परिचय मेळवशुं। हमणां ज मैं तमने वात करी एम के कोई पण टॉपिक शीखवो होय तो पहेला एनो अर्थ जाणवो जरूरी बने छे। अत्यारे आपणे विभक्तिनो अभ्यास करवानो छे तो विभक्ति एटले शुं एवो प्रश्न आपणने थाय, પણ વિભક્તિ એટલે શું એ કોઈ વ્યાખ્યા કે સમજૂતી આપણને પરીક્ષામાં પૂછાતું નથી, પણ અર્થ જાણવો જરૂરી બની જાય છે। તો હું તમને ટૂંકી એની વ્યાખ્યા આપું છું કે વિભક્તિ એટલે પદની પાછળ લાગતા પ્રત્યય, વિભક્તિ એટલે પદની પાછળ લાગતા પ્રત્યય। હવે વળી પાછો બીજો પ્રશ્ન એ થાય કે આ પદની પાછળ લાગતા પ્રત્યય એટલે શું, એમાં કાંઈ સમજાણું નહીં। તો ગુજરાતી ભાષાની અંદર અને સંસ્કૃત ભાષાની અંદર વિભક્તિ 8 આવે છે કે જે અત્યારે હું અહીં બોર્ડ ઉપર લખું છું, જેમ કે કર્તા, ત્યાર પછી કર્મ, ત્યાર પછી કરણ, ત્યાર પછી સંપ્રદાન, ત્યાર પછી અપાદાન, ત્યાર પછી સંબંધ, અને ત્યાર પછી અધિકરણ, અને ત્યાર પછી સંબોધન, એટલે કે ટોટલ 8 વિભક્તિ થઈ છે। કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, સંબંધ, અધિકરણ અને સંબોધન, એક જ આ જે વિભક્તિ છે। આમ અત્યારે આપણે એક વિભક્તિનો પોઈન્ટ શીખવાનો છે, પણ બે વિષયની અંદર આની ઉપયોગીતા છે, એટલે કે ગુજરાતી ભાષાની અંદર પણ છે અને સંસ્કૃત ભાષાની અંદર પણ છે। તો હમણાં જ મેં કીધું એમ કોઈ પણ વસ્તુ શીખવા માટે આપણે એનો જે મૂળ પોઈન્ટ છે અથવા એનો જે શીર્ષકનો જે અર્થ છે એ આપણે સમજવો જરૂરી બને છે। જેમ કે વિભક્તિમાં હમણાં આપણે વાત કરી કે કોઈ પણ પદની પાછળ લાગતા પ્રત્યયને વિભક્તિ તરીકે આપણે ઓળખાવીએ છીએ, એક સામાન્ય ટૂંકી એની વ્યાખ્યા છે। હવે પ્રશ્ન એ થાય કે કોઈ પણ પદ એટલે શું, કોઈ પણ પદ એટલે જેમ કે અહીંયા આપણે કર્તા લખેલું છે, તો કર્તાની પાછળ કોઈ પણ પ્રત્યય લાગેલા હોય, કર્તાની પાછળ કોઈ પણ પ્રત્યય લાગેલા હોય એને આપણે વિભક્તિ કહીએ છીએ। દાખલા તરીકે એક ઉદાહરણ તમને આપીને સમજાવું છું કે રામ એ વનમાં જાય છે,
રામ એ વનમાં જાય છે તો રામ પછીનો અક્ષર પછીનો વર્ણ પછીનો જે પ્રત્યય છે એને આપણે વિભક્તિ તરીકે ઓળખી શકીએ છીએ. એટલે કે એ પ્રત્યય છે એ પ્રત્યય કર્તાને લાગુ પડે છે. પછી એ જ પ્રમાણે કર્મ હોય કરણ હોય સંપ્રદાન હોય અપાદાન હોય સંબંધ હોય અધિકરણ હોય કે પછી સંબોધન હોય હવે એની પાછળ જે પ્રત્યય લાગે છે એને આપણે વિભક્તિ તરીકે ઓળખાવી શકીએ છીએ. તો વળી પ્રશ્ન આપણને એ થાય છે કે તો આવા પ્રત્યયો અથવા તો આવા જે ચિહ્નો છે જે પ્રતીકો છે એ પ્રતીકો તો અમને ખબર નથી. તો એના માટે અત્યારે જે હું આની સામે લખું છું એ તમારે અભ્યાસ કરવાનો છે અને ફરજિયાત યાદ રાખવાનો છે, નહીંતર આ વસ્તુ તમને સમજાશે નહીં. કારણ કે વિભક્તિ શીખવા માટે કે કોઈ પણ બાબતનું જ્ઞાન શીખવા માટે એમાં ખાસ કરીને ગુજરાતી અને સંસ્કૃત જે છે તો આ એક પાયો છે એટલે મહત્વની બાબત છે. તો એના અત્યારે હું પ્રત્યય લખું છું સામે તો કરતા એના પ્રત્યય છે. અત્યારે આપણે લખીએ છીએ કે ઝીરો એ, ઝીરો એટલે કે શૂન્ય, શૂન્ય એટલે કે કોઈ પણ કરતા ન લાગેલો હોય. હમણાં હું તમને વાક્ય દ્વારા સમજાવું છું એટલે તમને ખબર પડશે. તો કર્તાના જે પ્રત્યય છે જે ચિહ્નો છે જે પ્રતીકો છે એને આપણે ઝીરો એ તરીકે ઓળખી શકીએ છીએ. બીજી બાબત જોઈએ તો કર્મ, કર્મ છે એના પણ બે પ્રત્યયો છે ઝીરો અને ને. ઝીરો ઉપરમાં પણ છે નીચેમાં પણ છે. તો પ્રશ્ન એ પણ થાય કે આ ઝીરો પ્રત્યય જો લાગેલો હોય તો કર્તાનો છે અથવા તો કર્મનો છે એ ખબર કેવી રીતના પડે. પણ અત્યારે આપણે પ્રત્યય લખી નાખીએ પછી વિગતવાર એનો આપણે અભ્યાસ કરીશું ઉદાહરણ દ્વારા તો જ તમને ખબર પડશે. કર્તા એટલે ઝીરો એ, કર્મ એટલે કે ઝીરો ને, આ એના પ્રત્યયો છે. એ જ પ્રમાણે જોવા જઈએ તો કરણ એટલે કે થી, થકી, વડે અને દ્વારા. કરણ એટલે કે સાધનના અર્થમાં છે, થી, થકી, વડે, દ્વારા આ એના પ્રત્યયો છે. ત્યાર પછી સંપ્રદાયમાં જોવા જઈએ તો માટે, વાસ્તે, કાજે અને સારું એટલે કે એમાં પણ આ ચાર પ્રત્યયો છે. થી, થકી, વડે, દ્વારા ત્રીજી વિભક્તિના છે, માટે, વાસ્તે, કાજે, સારું ચોથી વિભક્તિ એટલે કે જેને આપણે સંપ્રદાન તરીકે ઓળખી શકીએ છીએ આ એના પ્રત્યયો છે. અને ત્યાર પછી અપાદાન, અપાદાન એટલે કે થી, ત્યાર પછી માથી, ત્યાર પછી ઉપરથી અને ત્યાર પછી અંદરથી એટલે કે આ એના પ્રત્યયો છે. થી, માથી, ઉપરથી, અંદરથી અને ત્યાર પછી ષષ્ઠી વિભક્તિ કે જેને આપણે સંબંધ તરીકે ઓળખી શકીએ છીએ. તો એના પ્રત્યયો છે નો, ની, નું અને ના. નો, ની, નું, ના આ ચાર પ્રત્યય છે એ આના છે. અને અધિકરણ એટલે કે મા, પર અને વિશેષ. મા, પર, વિશેષ એટલે કે ત્રણ પ્રત્યયો આના છે. હવે એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ અને સાત આ જે સાત વિભક્તિ છે એનો આપણે અભ્યાસ કરો. જો કે વિભક્તિ આઠ છે પણ આપણે સંબોધન એટલે કે જે આઠમી વિભક્તિ છે એ માત્ર ને માત્ર કોઈ વડીલ વ્યક્તિ છે અથવા કોઈને બોલાવવાના હોય તો હે, ઓ, અરે એવા પ્રતીકોથી આપણે એને બોલાવી શકીએ છીએ. આ એના પ્રત્યયો છે. પણ આપણે સાત વિભક્તિનો અભ્યાસ કરવાનો છે. હવે હું તમને જણાવું છું કે આ કર્તા છે, કોઈ પણ વાક્યની અંદર કર્તાને શોધવો હોય કોઈ પણ વાક્ય છે તો એમાં કોણ વડે પ્રશ્ન પૂછો એટલે કર્તા આપણને મળી જાય. કોણ વડે પ્રશ્ન પૂછો અને એમાં જે નામ તમને જોવા મળે છે એને આપણે કર્તા તરીકે ઓળખી શકીએ છીએ. હવે એની પાછળ લાગતા જે પ્રત્યય છે તો ઝીરો એ, આ બે માંથી ને જોઈ, જો ઝીરો પ્રત્યય એટલે કે શૂન્ય પ્રત્યય લાગેલો હોય તો વાક્ય હંમેશા ભૂતકાળમાં હોય. જો ઝીરો પ્રત્યય કરતા ન લાગેલો હોય તો વાક્ય હંમેશા ભૂતકાળમાં હોય એટલે કે જો એ પ્રત્યય, સોરી, જે ઝીરો પ્રત્યય લાગેલો હોય તો હંમેશા ચાલુકાળ તરીકે આપણે ઓળખાવી શકશું અને એ પ્રત્યય લાગેલો હોય તો ભૂતકાળના અર્થમાં છે. એ જ પ્રમાણે કર્મ છે તો ઝીરો પ્રત્યય લાગેલો હશે અને ને પ્રત્યય.
હવે વળી પ્રશ્ન એ થાય કે કરતા તો આપણે ઓળખાવી શકીએ છીએ, એટલે કે કરતાને જો આપણે ઓળખાવવો હોય તો કરતા કોણ વડે પ્રશ્ન પૂછવાથી મળે, પણ જો કર્મ ઓળખાવવું હોય તો કર્મ ઓળખાવવા માટે બે શબ્દો એવા છે કે શું અથવા કોને, એ બે પ્રશ્ન વડે તમે પ્રશ્ન પૂછો એટલે ઝીરો ને પ્રત્યે આપણને મળી જશે. એટલે કે ઝીરો ને પ્રત્યે જેને લાગેલા છે, પણ શું અથવા કોનેથી પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે આપણને કર્મ મળે છે. ધ્યાન રાખજો, કરતા એટલે કોણ વડે પ્રશ્ન પૂછવામાં આવે છે, કર્મ એટલે શું અથવા કોનેથી પ્રશ્ન પૂછવામાં આવે છે. આ બાબત ધ્યાન રાખજો, કોણ શું અને કોને, એટલે કરતા અને કર્મ આપણને મળી જશે. આમ ખબર નહીં પડે આપણને વાક્યની અંદર કોણ વડે પ્રશ્ન પૂછવામાં આવે અને શું અથવા કોનેથી પ્રશ્ન પૂછવામાં આવે, એના જવાબમાં જે મળે એ કરતા અને કર્મ હોય છે. એ જ પ્રમાણે કરણ છે, કરણ એટલે એક અર્થ એવો થાય છે કે સાધન. તો સાધન એટલે કરતાનું સાધન, કરતાનું સાધન હોય એને કરણ કહેવાય. દાખલા તરીકે હું એક ઉદાહરણ આપું છું કે રામ ફળ ખાય છે. હવે આ રામ છે, આ બે, આ ફળ અને આ ખાય છે, આ ત્રણ શબ્દોનો બનેલો શબ્દ છે. તો રામ એ કરતા છે અને તમે જોઈ શકો છો કે આ ઝીરો પ્રત્યય લાગેલો છે. ઝીરો એટલે એની પાછળ કોઈ પણ પ્રત્યય આપણને જોવા મળતો નથી, શૂન્ય પ્રત્યય છે, એટલે કે આપણે એને ઝીરો પ્રત્યય કહી શકીએ છીએ. તો વળી ઘણાને પ્રશ્ન એ થાય કે આમાંય ઝીરો છે તો અમને ખબર કેવી રીતના પડશે. હમણાં જ મેં તમને એમ કીધું કે આ રામ શબ્દ છે એટલે કે કરતા છે, એને કોણ આ વાક્યની અંદર કોણ વડે પ્રશ્ન પૂછવામાં આવે અને એને જે મળે, એટલે કે એમાં જે શબ્દ આપણને મળે છે એ કરતા તરીકે હોય. તો કોણ ફળ ખાય છે, તો કોણના જવાબમાં તમે જોઈ શકો છો રામ એટલે કે કરતા છે, એટલે હંમેશા ઝીરો પ્રત્યે લાગે, એટલે કે અહીંયા આપણને ઝીરો પ્રત્યે દેખાય છે. કદાચ બની શકે એવું કે અહીંયા એ પ્રત્યે પણ લાગેલો હોય. તો હમણાં જ મેં વાત કરી એમ કે અહીંયા છે ના બદલે ભૂતકાળ એટલે હતા, હતો, હતી એવું થઈ જશે. એટલે કે રામે ફળ ખાધું, તો રામ પ્લસ એ, એ પ્રત્યે અહીં લાગેલો છે. રામે ફળ ખાધું તો એ પ્રત્યે લાગેલો છે. એવી જ રીતના આપણે જોવા જઈએ તો અહીંયા ફળ કે બીજો શબ્દ આપેલો છે, એ બીજો શબ્દ કર્મ છે. હવે એ ખબર કેવી રીતના પડે, તો શું અથવા કોનેથી પ્રશ્ન પૂછવામાં આવે એટલે એના જવાબમાં આપણને કર્મ મળી જાય છે, કર્મ મળી જાય છે. હવે અહીંયા તમે જોઈ શકો છો કે રામ ફળ ખાય છે, તો ફળ શબ્દને ઝીરો પ્રત્યય લાગેલો છે. તો ઝીરો પ્રત્યય એટલે કર્મનો છે, કર્મનો છે એટલે એને બીજી વિભક્તિનો પ્રત્યય લાગેલો છે, પણ ઝીરો એટલે આપણે ઓળખાઈ શકીએ છીએ. આમાં ઝીરો પ્રત્યય છે, આમાં ઝીરો પ્રત્યય છે, પણ ઝીરો પ્રત્યય કર્મને લાગેલો છે, આ ઝીરો પ્રત્યય છે એ કર્તાને લાગેલો છે, એટલે બંનેમાં ડિફરન્સ છે. અથવા એમ પણ ખબર ન પડતી હોય તો હમણાં મેં વાત કરી એમ કોણ અને આને શું અથવા કોનેથી પ્રશ્ન પૂછવામાં આવે તો પણ જવાબ મળી જાય છે. હવે આગળ જોઈએ તો કરણ એટલે કે જે ત્રીજી વિભક્તિ છે એ સાધન છે, સાધનના અર્થમાં છે. હવે આપણે જોઈએ તો સાધન એટલે કોઈ પણ હથિયાર આપણે ગણાવી શકીએ છીએ. તો આપણે એક ઉદાહરણ લઈએ, લખવાની જરૂર નથી, કે રામ રાવણને બાણથી મારે છે, રામ રાવણને બાણથી મારે છે. તો તમે જોઈ શકો છો કે આ થી પ્રત્યે લાગેલો છે, કોને લાગેલો છે તો બાણથી, તો બાણ એટલે કે કરણ થઈ જશે, એટલે કરણના અર્થમાં એને થી પ્રત્યે. પછી જે બંધ બેસતો શબ્દ છે થકી પણ આવી શકે છે, વડે પણ આવી શકે છે અને દ્વારા પણ આવી શકે છે. તો એના સંદર્ભમાં આપણે એને કરણ તરીકે ઓળખાવી શકીએ છીએ. એ જ પ્રમાણે ચોથી વિભક્તિ છે સંપ્રદાન, જે કરતા છે એ કરતાનું કારણ દર્શાવે છે. જે ચોથી વિભક્તિ છે સંપ્રદાન એ કરતાનું કારણ દર્શાવે છે. આમ જોવા જઈએ તેનું નામ પણ એવું છે, સંપ્રદાન, સારી રીતે આપવું. સમ એટલે સારી રીતે, પ્રદાન એટલે આપવું, સારી રીતે આપવું એવો અર્થ થાય છે. તો એક આપવાના અર્થમાં અને એક હેતુ કારણના અર્થમાં ચોથી વિભક્તિ થાય છે. એક ઉદાહરણ દ્વારા આપણે સમજીએ, કારણ કે લખવાની જરૂર નથી. દાદાજી મારા માટે ચોકલેટ લાવે છે, ધ્યાનથી સાંભળજો. દાદાજી મારા માટે ચોકલેટ લાવે છે,
તો તમે જોઈ શકો છો કે દાદાજી મારા માટે એટલે કે આ માટે પ્રત્યયનો પ્રયોગ થયેલો છે તો એ સંપ્રદાન તરીકે છે. દાદાજી મારા માટે ચોકલેટ લાવે છે પછી એનો મતલબ એવો નથી કે માટે જ આવી શકે છે. આ જેટલા પ્રત્યયો લખેલા છે એમાંથી કોઈ પણ એક જે બંધ બેસતો હોય એ આપણે મૂકી શકીએ છીએ. હવે આપણે જોવા જઈએ તો અહીંયા સંપ્રદાન છે. હમણાં જે વાત કરી કે સારી રીતે આપવું, હવે સારી રીતે આપવું એટલે એમાં આ માટે હોઈ શકે, કાજ વાસ્તે, કાજે, સારું, આવા એક પ્રત્યય નહીં લાગે, એક પણ પ્રત્યય નહીં લાગે, છતાં પણ ચોથી વિભક્તિ થાય. કેવી રીતના? તો સંપ્રદાન એટલે સારી રીતે આપવું એવો અર્થ થાય. જેમ કે આપણે જોઈ શકીએ છીએ કે રાજા, ઉદાહરણ દ્વારા તમને સમજાવું કે રાજા ભિખારીને ધન આપે છે. ધ્યાનથી સાંભળજો, જો વિભક્તિ એવી બાબત છે કે તમે એક બાબત શીખેલી હશે, બીજી બાબત શીખેલી હશે તો બધું મિક્સિંગ થઈ જશે. પછી બનશે એવું કે સાહેબ તમે તો પહેલાં આ પ્રમાણે કીધેલું હતું, આમાં આ પ્રમાણે, પણ તમે થોડીક બાબત સમજો તો એટલું બધું આ દુનિયાની અંદર કોઈ વસ્તુ અઘરી નથી, પણ ઘટના એવી બનતી હોય છે કે આપણે ગોખણી જ્ઞાન ઘટે અથવા તો આમાં આ જ લાગુ પડે છે, બીજી વસ્તુ કોઈ સ્વીકારતા નથી, ત્યારે આવું બનતું હોય છે. હવે આપણે જોવા જઈએ સંપ્રદાન એટલે એની કોઈ બીજું આપણે દ્રષ્ટાંત આપીએ તો સંપ્રદાન એટલે સારી રીતે આપવું. જેમ કે ઉદાહરણ દ્વારા લખવાની જરૂર નથી, રાજા ભિખારીને ધન આપે છે. હવે ભિખારીને ને પ્રતિ લાગેલો છે એટલે આપણને પ્રશ્ન થાય કે આમાં તો ને પ્રતિ એટલે આ તો બીજી વિભક્તિ છે, પણ નહીં, ચોથી વિભક્તિ થશે. શા માટે? કે જેમાં આપવાની ક્રિયા થયેલી છે એટલે કે કોઈ સારી રીતે આપવાની ક્રિયા થતી હોય અથવા તો હેતુ કારણ દર્શાવતું હોય. આ બે બાબત આ સંપ્રદાયમાં યાદ રાખવાની છે, હેતુ અથવા કારણ દર્શાવવાનું હોય અથવા તો કોઈને આપવાનું હોય, આ બે બાબત સમજાવવાની છે તો આપણને સંપ્રદાન એટલે કે ચોથી વિભક્તિ છે એનો અર્થ આપણે સમજી શકશું. નહીંતર આપણને તકલીફ ક્યાં પડશે કે બીજી વિભક્તિ આપણે લખીને આવતા રહેશે. તો સંપ્રદાનમાં હેતુ અથવા કારણ, માટે વાસ્તે, કાજે, સારું પણ આવી શકે છે અથવા તો કોઈને આપવાની ક્રિયા હોય ત્યારે પણ સંપ્રદાન એટલે કે ચોથી વિભક્તિ થાય છે. ત્યાર પછી પાંચમી વિભક્તિ છે અપાદાન. અપાદાન એટલે છૂટા થવાની ક્રિયા છે, છૂટા થવાની ક્રિયા છે, પણ જેમાં જે સ્થિર છે એની જ પાંચમી વિભક્તિ એટલે કે અપાદાન થાય. છૂટા ફરવાની ક્રિયા તો છે, જે વસ્તુ, વ્યક્તિ, પદાર્થ જે પણ છે એમાં ભેગું છે, પછી જે છૂટું પડે છે એમાં જે સ્થિર વસ્તુ હોય એની પાંચમી વિભક્તિ થાય છે. દાખલા તરીકે આપણે ઉદાહરણ દ્વારા સમજીએ, લખવાની જરૂર નથી કારણ કે બહુ એવી કોઈ બાબત છે નહીં કે લખો તો જ ખબર પડે. ઉદાહરણ તમને એવું જ આપી સરળતાથી સમજાઈ જાય એ પ્રમાણે. તો આપણે ઉદાહરણ દ્વારા સમજીએ, વૃક્ષમાંથી ફળ પડે છે, વૃક્ષમાંથી ફળ પડે છે. તમે જોઈ શકો છો આ પાંચમી વિભક્તિના જે પ્રતીક છે, થી, માંથી, ઉપરથી અને અંદરથી. હવે ચારમાંથી આપણે આ પ્રતિ આવે છે કે વૃક્ષમાંથી, માંથી પ્રત્યય લાગેલો છે, વૃક્ષ એક શબ્દ છે એમાં પ્રત્યય લાગેલો છે માંથી, વૃક્ષમાંથી ફળ પડે છે. હવે તમે જોઈ શકો છો કે માંથી પ્રત્યય છે વૃક્ષને લાગેલો છે. હવે એમાં બે વસ્તુ છે, એક વૃક્ષ છે અને એક ફળ છે. હવે બંનેમાં સ્થિર કોણ છે? તો વૃક્ષ, કારણ કે ફળનું જે સ્થાન હતું વૃક્ષ ઉપર હતું, ત્યાંથી નીચે પડે છે એટલે જમીન ઉપર આવી જાય છે, એટલે એની જગ્યા બદલાણી, પણ વૃક્ષ તો ત્યાં ને ત્યાં છે જ, એટલે વૃક્ષની પાંચમી વિભક્તિ થાય. એટલે કે વૃક્ષમાંથી ફળ પડે છે એટલે જેનું જે સ્થિર છે અને જે પહેલાં ભેગું હતું જે સ્થિર છે એની પાંચમી વિભક્તિ થાય, એટલે એ આપણે અપાદાન તરીકે ઓળખી શકશું. પછી થી, માંથી, ઉપરથી અને અંદરથી. વળી પ્રશ્ન એ પણ થાય કે આમાંથી પ્રત્યય છે ને આમાં પણ થી પ્રત્યય છે, તો બંનેમાંથી પ્રત્યય હોવાથી આપણને અહીંયા સાધન દર્શાવે છે અને આપણને અહીંયા છૂટા થવાની ક્રિયા દર્શાવે છે, એટલે ઓટોમેટિક ખબર પડી જશે કે આ ત્રીજી વિભક્તિ છે કરણ છે અથવા તો આ પાંચમી વિભક્તિ છે એ અપાદાન છે, એટલે આપણને ખબર પડી જશે. એટલે અપાદાન એટલે કે છૂટા થવાની ક્રિયાના અર્થમાં છે. ત્યાર પછી જોવા જઈએ તો ષષ્ઠી વિભક્તિ છે સંબંધ. હવે સંબંધ એટલે એ આપણો વ્યવહારિક ભાષાનો પ્રયોગ છે કે કોઈ પણ સંબંધ હોઈ શકે છે, માતા પુત્રનો સંબંધ હોઈ શકે છે, ભાઈ ભાઈનો સંબંધ હોઈ શકે છે, પિતા પુત્રનો સંબંધ હોઈ શકે છે. તો હવે આપણે એક ઉદાહરણ લઈએ
કે રામ ના ભાઈ લક્ષ્મણ છે, ભલે ભૂતકાળમાં બનેલું છે, આપણે અત્યારે વર્તમાનમાં લઈએ, રામ ના ભાઈ લક્ષ્મણ છે. હવે તમે જોઈ શકો છો કે રામ ના ભાઈ, રામ ના ભાઈ, તો બંને વચ્ચે આ પ્રતિ એટલે કે આ ચોથો જે શબ્દ છે, પ્રતિ છે, એ લાગેલો છે. રામ ના ભાઈ લક્ષ્મણ છે. હવે નો ની નુ ના એમાં જે ચોથો શબ્દ છે, ચોથો પ્રતિ છે, એ લાગેલો છે અને બંને વચ્ચે સંબંધ દર્શાવે છે, એટલે કે બંને વચ્ચેનો સંબંધ છે ભાઈ ભાઈ. એ પ્રમાણે એવું જયારે થતું હોય ત્યારે સંબંધ એટલે કે ષષ્ઠી વિભક્તિ લાગુ પડે છે. ત્યાર પછી અધિકરણ છે, તો અધિકરણ એ સાતમી વિભક્તિ છે અને એની આપણે થોડીક સામાન્ય એવી ટૂંકી વ્યાખ્યા જોઈએ. તો જ્યાં ક્રિયા થતી હોય, કોઈ પણ જગ્યાએ જ્યાં ક્રિયા થતી હોય, એ સ્થળ સૂચક શબ્દને સાતમી વિભક્તિ તરીકે ઓળખવામાં આવે છે. એના પ્રતિ છે મા, પર અને વિશે. જે જગ્યાએ ક્રિયા થાય છે, જે જગ્યાએ ક્રિયા થાય છે અને એ ક્રિયા કોઈ પણ જે સ્થળ સૂચક શબ્દ છે, એ સ્થળ સૂચક શબ્દને આ પ્રતિ લાગેલા હોય છે, એટલે કે સાતમી વિભક્તિ એને ઓળખાવી શકાય છે. હવે એમાં જોવા જઈએ તો આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ કે રાજા મહેલમાં રહે છે. સાંભળજો, રાજા મહેલમાં રહે છે. રાજા મહેલમાં એટલે કે આ પ્રત્યે લાગેલો છે, આમાં જે પ્રથમ જે છે તે મા પ્રત્યે લાગેલો છે. તો રાજા મહેલમાં રહે છે. હવે મહેલ છે એક સ્થળ છે, રહેવાની ક્રિયા છે, મહેલ એક સ્થળ છે, એમાં સાતમી વિભક્તિ એટલે કે મા પ્રત્યે લાગેલો છે, તો એ અધિકરણ તરીકે ઓળખવામાં આવે છે. હવે કર્તા કર્મ કરણ સંપ્રદાન નપાદાન સંબંધ અધિકરણ આ સાત વિભક્તિ હું માનું છું કે થોડો અભ્યાસ આપણને મળેલો છે. પછી વાક્યની અંદર અથવા તો કાવ્યની અંદર, પાઠની અંદર, કોઈ અન્ય બુક્સની અંદર એવા ઉદાહરણ હોય તો આપણને ખબર પડે છે કે આને આ પ્રત્યે લાગેલો છે, આ પ્રત્યે છે તો આ થઈ શકે છે, આ પ્રત્યે છે તો આ થઈ શકે છે. એ બાબત આપણને થોડી ઘણી માહિતી આપણને મળેલી હશે, જોકે ગુજરાતી ભાષાની અંદર પણ છે અને સંસ્કૃત ભાષાની અંદર પણ છે. આ વિભક્તિનો પ્રાથમિક પરિચય મેળવેલો છે આપણે. હજી જે આપણે અભ્યાસ કરવાનો છે સંસ્કૃત વિષયની અંદર વિભક્તિ, એ તો હવે આવે છે, પણ આટલી બાબત આપણને પ્રાથમિક માહિતી હોવી જોઈએ કે આઠ વિભક્તિ છે, સાત વિભક્તિ સુધીનો અભ્યાસ કરવાનો છે અને આઠમી જે વિભક્તિ છે એ કોઈ વડીલ વ્યક્તિ છે અને કોઈને બોલાવવાના હોય તો આપણે આવા સંબોધનો વાપરી શકીએ છીએ. એટલે એ સંદર્ભમાં આઠ વિભક્તિ થાય, પણ આપણે સાત વિભક્તિ સુધીનો અભ્યાસ કરવાનો છે. હવે આપણે જોઈએ તો સંસ્કૃત વિષયની અંદર જે વિભક્તિ છે એ વિભક્તિમાં અત્યારે રામ અકારણ પુલ્લિંગ, એટલે કે હું ઉપર લખું છું અહીં રામ અકારણ પુલ્લિંગ, આનો આપણે અભ્યાસ કરવાનો છે. તો હમણાં જ મેં તમને કીધું કે કોઈ પણ વસ્તુ જો શીખવી હોય તો પહેલા હમણાં જ આપણે વિભક્તિનો અર્થ જોયો, હવે આપણે આ વસ્તુ શીખવાની છે. હવે ધોરણ 10ની અંદર વ્યાકરણમાં આ આઠ વિભક્તિ જે છે લગભગ આટલું આ બોર્ડ છે એટલું જ આપણે લખાણ કરવાનું થાય, પણ એની અંદર જે 16 માર્કનું વ્યાકરણ આવે છે તો 4-5 માર્કનું આમાંથી મજા આવી ગઈ, માત્ર થોડુંક સમજવાથી. અને કદાચ એમ કરતાંય નથી સમજાતું તો આપણે વિશેષ એનો મહાવરો પણ કરશું અને સરળતાથી 100% સમજાઈ જાય. તો રામ અકારણ પુલ્લિંગ એ જે લખેલું છે, તો હવે આપણે આ પ્રથમ શબ્દ જોઈએ, એક આ છે, એક આ છે, આ ચાર બાબત છે. તો પેલા આપણે આને સમજીએ પછી આપણે આગળનો અભ્યાસ કરીશું. જેમ કે રામ, તો એની અંદર બે શબ્દ બે અક્ષર રહેલા છે, શબ્દ એક છે એની અંદર બે અક્ષર રહેલા છે, એટલે કે રામ. હવે એની ઘણી શ્રેણી કરીએ તો આ જે શબ્દ છે છેલ્લો જે અક્ષર છે એમાં આપણે મ પ્લસ અ તો બરાબર મ થઈ જશે, એટલે કે આ પેલો જે અક્ષર છે એને આપણે કાઢી નાખીએ,
આ બીજો જે અક્ષર છે એની આપણે ધ્વનિ શ્રેણી કરીએ તો મ પ્લસ અ બરાબર મ આપણને મળી ગયો. હવે કોઈ એમ પૂછે કે આ શબ્દની અંદર કેટલા અક્ષર છે, તો બે. એનો છેલ્લો અક્ષર છે મ, એની અંદર કયો સ્વર ભળેલો છે, એટલે કે છેલ્લો અક્ષર જ આપણે જોવાનો છે, નહીં પહેલો નહીં વચ્ચેનો. જે ત્રણ કદાચ અક્ષર હોય, ચાર અક્ષર હોય, તો છેલ્લો જે અક્ષર છે એ જ આપણે જોવાનો થાય, એટલે કે મ પછી સ્વર ભરેલો છે અ. તો અહીંયા અ એટલા માટે લખેલો છે કારણ કે બે અક્ષર છે એનો છેલ્લો અક્ષર મ, એની અંદર અ સ્વર ભરેલો છે, એટલે કે અ કારણ આપણે એને ઓળખાવી શકીએ છીએ. હવે કદાચ આપણે બીજું ઉદાહરણ લઈએ, સમજીએ એટલે ખબર પડી જશે. સીતા, એની અંદર પણ બે અક્ષર છે, પણ એનો જે છેલ્લો અક્ષર છે તા, તો એની ધ્વનિ શ્રેણી કરીએ તો ત પ્લસ આ, છેલ્લે કયો અક્ષર આવ્યો આ, તો એને આપણે આ કારણ કહેશું. ત્યાર પછી કદાચ ઉ કારણ વાળું એક લઈએ તો ભાનુ, ભાનુ એટલે કે સૂર્ય, તો ભાનુ એમાં પણ બે અક્ષર છે. હવે આપણે લખીએ બે અક્ષર છે તો એમાં ન પ્લસ ઉ, તો એને ઉ કારણ કહેશું. કદાચ આપણે બીજો એક શબ્દ લઈએ તો પિતૃ, તો એમાં ત પ્લસ રૂ, તો આને રૂ કારણ કહેવાય, આને ઉ કારણ કહેવાય, અને આ કારણ. તો આપણે અભ્યાસ કરવાનો છે અહીંયા અ કારણ. હવે તમને ખબર પડી ગઈ હશે કે આની અંદરથી અ સ્વર ભળેલો છે, તો આને અ કારણ કહેવાય. પણ હજી એક શબ્દ એવો છે કે જે આપણે સમજવાનો છે, પુલ્લિંગ. રામ છે એક શબ્દ છે, એ બે અક્ષરનો બનેલો છે, એની અંદર અ સ્વર ભળેલો છે, તો એને અ કારણ તરીકે ઓળખાવી શકીએ. અને આયા જે પુલ્લિંગ શબ્દ છે, તો પુલ્લિંગ એટલે હવે આપણે જોઈએ તો રામ એક વ્યક્તિનું નામ છે, અને એ વ્યક્તિ પુરુષવાચક છે, તો પુરુષવાચક છે એટલે એને આપણે પુલ્લિંગ તરીકે ઓળખાવી શકીએ. અહીંયા આપણે જોઈએ તો સીતા એક સ્ત્રીલિંગવાચક શબ્દ છે, એટલે કે તે સ્ત્રી શબ્દના અર્થમાં છે, તો આપણે એને સ્ત્રીલિંગ તરીકે ઓળખાવી શકીએ છીએ. ભાનુ એટલે કે નામ નથી, પણ સૂર્યના સંદર્ભમાં છે, તો સૂર્ય કેવો એવા સંદર્ભમાં, તો ઉ કારણ પુલ્લિંગ. પિતૃ પિતા પુલ્લિંગના અર્થમાં છે, તો રૂ કારણ પુલ્લિંગ એવો અર્થ થાય. હવે એમ કરતા કદાચ ખબર ન પડતી હોય તો ગુજરાતી ભાષામાં આપણી જે માતૃભાષા છે એની અંદર આપણે કદાચ આ પુલ્લિંગ છે તો કેવો કેવા એવું આવતું હોય તો હંમેશા પુલ્લિંગ હોય, કેવી તો હંમેશા સ્ત્રીલિંગ હોય, કેવું એવું એક આપણે ઉદાહરણ લઈએ નપુંસકલિંગનું, તો વન, વન કેવું. તો આયા આ નપુંસકલિંગ છે, આ પણ પુલ્લિંગ છે, આ પણ પુલ્લિંગ છે, અને આ સ્ત્રીલિંગ છે, એ આપણે ગુજરાતી ભાષામાં જોવાનું થાય. પણ ઘણા ખરા શબ્દો એવા છે કે તમને સરળતાથી જવાબ મળી જાય, પણ આપણે અત્યારે અભ્યાસ કરવાનો છે સંસ્કૃતમાં. તો અમુક શબ્દો એવા છે કે કદાચ ગુજરાતી ભાષામાં પુલ્લિંગ થતું હોય તો કદાચ સંસ્કૃત ભાષામાં ન પણ થાય. અમુક જ શબ્દો એવા છે, કદાચ એમાં સ્ત્રીલિંગ થતું હોય તો કદાચ એમાં ફેરફાર પણ થતો હોય છે. તો અહીંયા આ સ્ત્રીલિંગના અર્થમાં છે, આ પુલ્લિંગ છે, આ પુલ્લિંગ છે, અને આ નપુંસકલિંગ છે, તમને ખબર પડી ગઈ હશે. હવે આખું જે વાક્ય છે આપણે જોઈએ તો રામ અકારણ પુલ્લિંગ, અને આને આપણે જેને કહેવાય ને કે પાયો છે, જે વિભક્તિ છે, એ વિભક્તિનો હવે આપણે અભ્યાસ કરવાનો છે. આટલી બાબત તમને ખબર હોવી જોઈએ. તો હવે જે હું લખું છું એ તમને સરળતાથી ખબર પડે છે, અને સરળતાથી ખબર પડવા માટે જ આપણે આ બધી વસ્તુ અગાઉ જે જોઈ એની જરૂર પડી, નહીં તો ડાયરેક્ટ હું લખે તો અમુક વસ્તુ તમને ખબર પડે નહીં. એટલા માટે હવે આપણે જો જોઈએ તો રામ અકારણ પુલ્લિંગ છે, એમાં અત્યારે જે આપણે વિભક્તિનો અભ્યાસ કરેલો હતો એમાં આપણે લખીએ છીએ પ્રથમા, ત્યાર પછી દ્વિતીય, ત્યાર પછી તૃતીય, ત્યાર પછી ચતુર્થી, ત્યાર પછી પંચમી, અને ત્યાર પછી ષષ્ઠી, અને ત્યાર પછી સપ્તમી, અને અષ્ટમી લખીએ. આ આઠ વિભક્તિ છે. હવે એ આઠ વિભક્તિમાં હવે આપણે અત્યારે અહીંયા લખીએ છીએ એકવચન, દ્વિવચન,
અને બહુવચન. તો પેલા આપણે આનો અર્થ જાણી લઈએ, એકવચન, દ્વિવચન અને બહુવચન. કારણ કે આનો અભ્યાસ આપણે કહી રહ્યો છે પ્રથમા દ્વિતીય, એટલે કે આ કર્તા છે, કર્મ છે, કરણ છે, સંપ્રદાન છે, અપાદાન છે, સંબંધ છે, અધિકરણ છે અને અષ્ટમી એટલે કે સંબોધન છે, એનો અભ્યાસ આપણે કહી રહ્યો. હવે આપણે આ જોઈ લઈએ કે એકવચન છે, દ્વિવચન છે અને બહુવચન. તો એકવચન એટલે એક ને જ લાગુ પડે, હું તમને ચોક બતાવું છું, એક ને જ લાગુ પડે છે. પછી વસ્તુ હોય, વ્યક્તિ હોય કે પદાર્થ હોય, વસ્તુ, વ્યક્તિ, પદાર્થ એક ને જ લાગુ પડે છે એને આપણે એક વચન કહીએ. કોઈ પણ વસ્તુ છે, કોઈ પણ વ્યક્તિ છે કે કોઈ પણ પદાર્થ તમે લઈ લ્યો, પણ માત્ર ને માત્ર એકને જ લાગુ પડતું હોય તો આપણે એને એક વચન તરીકે ઓળખાવી શકીએ છીએ. એવી જ રીતે અહીંયા આપેલું છે દ્વિવચન. તો માત્ર ને માત્ર બેને જ લાગુ પડે, એક પણ નહીં, વધારે પણ નહીં, બેને લાગુ પડતું હોય તે દ્વિવચન છે. અને દ્વિવચન એટલે એમ કહેવાય કે સંસ્કૃત ભાષાની એક વિશેષતા છે, અન્ય ભાષામાં આ બાબત એવી બધી ખાસ જોવા મળતી નથી. એક વચન એકને લાગુ પડે છે, દ્વિવચન બેને લાગુ પડે છે, અને બહુવચન એટલે બેથી વધુ, બે થી વધુ એટલે ત્રણ પણ હોઈ શકે છે એને બહુવચન કહેવાય, અથવા તો ત્રણ થી અસંખ્ય તમે કોઈ પણ અંક લઈ શકો છો. એક એટલે એક માટે, બે એટલે દ્વિવચન એટલે બે માટે, અને બહુવચન એટલે ત્રણ માટે. ટૂંકમાં એવું કહી શકીએ એક, બે અને ત્રણ, અથવા તો ત્રણ થી વધારે પણ હોઈ શકે છે. પણ આપણે એવી સરળતાથી સમજૂતી રાખીએ કે એક વચન એટલે એક માટે છે, દ્વિવચન એટલે બે માટે છે, અને બહુવચન એટલે કે બે થી વધારે, અથવા તો ત્રણ કે કોઈ પણ અર્થમાં બે થી વધારે હોવું જોઈએ. હવે આપણે જોવાનું છે કે અહીંયા આપણે રામ શબ્દ લખેલો છે, તો શબ્દ એક જ છે, ધ્યાન રાખજો, શબ્દ એક જ છે, અને અહીંયા આઠ વિભક્તિ થઈ. હવે કેટલા એના અર્થ થાય, એક શબ્દના કેટલા અર્થ થાય એ તમે જોશો. તો અહીંયા આઠ શબ્દ તો થઈ ગયા, ભલે આપણે લખેલા નથી, હમણાં લખું છું, આઠ શબ્દ થઈ ગયા. ત્યાર પછી દ્વિવચનમાં આઠ શબ્દ થઈ ગયા, એવી જ રીતે બહુવચનમાં આઠ, આ શબ્દ આપણે લખી નાખેલા છે. મૂળ શબ્દ રામ છે, પછી આપણે જે વિભક્તિ પ્રતિઓ લખશું, જે ચિહ્નો લખશું એના એ અલગથી, તો મૂળ શબ્દ રામ દરેક શબ્દની અંદર આવશે જ. એટલે કે આઠ, સોળ અને અહીંયા ચોવીસ, એટલે કે આઠ તરી ચોવીસ, એક શબ્દના ચોવીસ અર્થ થાય. પછી આપણે વાક્યનું ભાષાંતર કરતા હોય ત્યારે આ મહત્વનું બની જતું હોય છે. કદાચ હું માનું છું કોઈ એવો પેરેગ્રાફ છે કે જો તમને આ વિભક્તિ આવડતી હોય, અને કાળ જે છે એ પછીનો મુદ્દો છે, પછીનો પાયો છે, તો આ બે વસ્તુ આવડતી હોય તો કોઈ પણ પેરેગ્રાફ છે, કોઈ સંસ્કૃતનું વાક્ય છે, તો તમે એને સરળતાથી સમજી શકો છો અને તમારી માતૃભાષામાં આપણે એનો અનુવાદ કરી શકીએ છીએ. પણ આ પાયો સમજવો જરૂરી બને છે. જેમ કે આ પ્રથમા વિભક્તિ છે, એમાં અત્યારે હું લખું છું મૂળ શબ્દ રામ છે. એક મિનિટ, આપણે પેલા વિભક્તિ પૂરી કરી લઈએ. ત્રણે ત્રણની અંદર મેં લખેલું છે રામ, આમાં પણ, આમાં પણ, આમાં પણ. હવે આપણે જોવાનું એ છે, અહીંયા પ્રથમા વિભક્તિ છે કે જેને આપણે કરતા તરીકે, હમણાં આપણે આગળ જોઈએ પ્રમાણે કરતા છે એ પ્રથમા. હવે જોવા જઈએ તો હવે હું જે નવા અક્ષર, નવા ચિહ્નો કે નવી નિશાની જે કાંઈ મૂકું એને આપણે વિભક્તિ કહીએ, પણ સંસ્કૃતમાં, ગુજરાતીમાં આપણે જોયું એ પ્રમાણે નહીં. અહીંયા ત્રણે ત્રણ શબ્દો સમાન છે, એક વચનમાં પણ, દ્વિવચનમાં પણ અને બહુવચનમાં ત્રણે ત્રણ શબ્દ સમાન છે. હવે હું નવા પ્રત્યયો, નવા ચિહ્નો મૂકું છું, તો મેં અહીંયા વિસર્ગ મૂક્યો, તો આ એનો પ્રત્યય થઈ ગયો. આ રીતથી આપણે ઓળખી શકીએ છીએ કે પ્રથમા આ વિભક્તિ છે. તો પ્રથમા વિભક્તિ આ એક વચન છે, પ્રથમા વિભક્તિ એક વચન. એવી જ રીતે અહીંયા પણ રામ છે. હવે ત્યાં આપણે જોવા જઈએ તો મેં અહીંયા આ અવ પ્રત્યય લખેલો છે, અહીંયા વિસર્ગ કરેલો છે, અહીંયા અવ પ્રત્યય, એટલે કે રામ મૂળ શબ્દ તો છે જ, એની પાછળ આપણે અવ પ્રત્યય લગાડેલો છે. એ જ પ્રમાણે અહીંયા પણ મૂળ શબ્દ એ છે, પણ એમાં આપણે વધારાનો જે પ્રતિ છે એ કાનો માત્ર અને વિસર્ગ, ધ્યાન આપજો, અહીંયા વિસર્ગ, અહીંયા અવ અને કાનો માત્ર અને પછી વિસર્ગ, તો આ પહેલી વિભક્તિ થઈ ગઈ.
અહીંયા રામ હ ઉચ્ચારણ કરતી વખતે અહીંયા અ આપણે જોયું હમણાં અકારણ છે, તો અકારણ એટલે કે અહીંયા વિસર્ગ આવતો હોય તો ઉચ્ચારણ હ કરવાનું, અને અહીંયા અવ આવે છે એટલે એનું ઉચ્ચારણ આપણે સરળતાથી મળી જશે, અને અહીંયા કામ માત્ર છે તો હા એવું ઉચ્ચારણ કરવાનું, ટૂંકમાં વિસર્ગ જ્યાં આવતો હોય ત્યાં હળનું ઉચ્ચારણ આપણે કરી શકીએ. તો રામ હ રામો રામાહ, ફરીથી રામો હ રામો રામાહ, આ પહેલી વિભક્તિ ક્લિયર થઈ ગઈ. હવે આપણે જોઈએ એનું ગુજરાતી, ભલે લખવાની જરૂર નથી, આપણે લખશું નહીં પણ તમને અંદાજો આવી જશે. હમણાં જ આપણે વાત કરી હતી કે એક વચન એટલે એક ને જ લાગુ પડે, એક વચન એટલે એક ને જ લાગુ પડે છે. હવે આપણે આનું ગુજરાતી જોઈએ તો એક રામ, વળી પ્રશ્ન એ થાય એક રામ મૂકવું, એક રામ ને મૂકવું, એક રામ માંથી મૂકવું, એક રામ માટે મૂકવું, એવી એમને કેમ ખબર પડે? તો હવે એમાં જોવા જઈએ તો આપણે અગાઉ જે મેં તમને હમણાં કીધેલું હતું કે કર્તા કર્મ કરણ સંપ્રદાન અપાદાન જે વિભક્તિ આઠ સુધીનો આપણે અભ્યાસ કર્યો એમાં પહેલી વિભક્તિ એટલે કે કર્તા છે. હવે એ કર્તાનો ગુજરાતીમાં પ્રત્યય કયો હતો? તો જીરો અને એ, આ બે પ્રત્યય આપણે લખેલા હતા. તો જીરો અને એ પ્રત્યય જે છે એનું આપણે ગુજરાતી અહીંયા કરવાનું. દાખલા તરીકે એક રામે, એક રામે, અથવા તો એવું લખી શકીએ એક રામ. એટલે આનું જે ગુજરાતી છે, આ વિસર્ગ જે આપણે કરેલા છે એનું ગુજરાતીમાં જોવા જઈએ, પ્રથમ વિભક્તિમાં જોવા જઈએ, એક વચનમાં જોવા જઈએ તો જીરો અથવા એક પ્રત્યય લાગે. એટલે કે એક વચનમાં એક અને રામનું ગુજરાતી એ જ પ્રમાણે થાય, પણ અહીંયા જીરો અથવા એ પ્રત્યય લાગેલો છે. આનું ગુજરાતી આવું કોઈ પણ જગ્યાએ પાઠ્યપુસ્તકની અંદર, વાક્યની અંદર, કાવ્યની અંદર કોઈ પણ જગ્યાએ જોવા મળે તો અકારણ પુલ્લિંગ હોવું જોઈએ. તેનું ગુજરાતી આપણે એવું કરી શકીએ છીએ કે એક રામ, અથવા એનો બીજો પ્રતીક છે જે બંધ બેસતો આપણે લગાડી શકીએ છીએ, એક રામ અથવા એક રામે. એવી જ રીતે આવું ક્યાંય લાગેલું હોય, એટલે કે મૂળ શબ્દ રામ છે, અકારણ છે અને અવપ્રત્યય લાગેલો હોય તો હવે અહીંયા દ્વિવચન એટલે બે ને જ લાગુ પાડી શકાય. બે ને લાગુ પાડી શકાય એટલે કે બે રામ પ્રત્યય જીરો અથવા એ જ લાગશે, કારણ કે પહેલી વિભક્તિ છે. વિભક્તિ બદલે તો પ્રત્યય બદલે, એટલે અહીંયા એક રામ અને અહીંયા બે રામ એવું ગુજરાતી થાય. એ જ પ્રમાણે બહુવચનમાં જોવા જઈએ વિભક્તિ પ્રત્યય જીરો અથવા એ જ પ્રમાણે લખશે. તો અહીંયા આપણે લઈએ ત્રણ રામ, અથવા તો આંકડો આપણે લખતો નથી કે ત્રણ કે ચાર એવા કોઈ અંક લખવા નથી, ઘણા બધા રામ, ઘણા બધા એટલે બહુ વચન થઈ જશે, ઘણા બધા એટલે ત્રણ પણ કહેવાય, ત્રણથી વધારે પણ ગણાવી શકીએ છીએ. તો અહીંયા આપણે જોવા જઈએ તો રામાહ જે પ્રત્યય લાગેલો છે એમાં મૂળ શબ્દ રામ છે, પણ અહીંયા કાનો માત્ર અને વિસર્ગ આવેલો છે. હવે એનું આપણે ગુજરાતી કરીએ તો ઘણા બધા રામ, છેલ્લે જે શબ્દ આવે છે રામ એને આપણે જીરો પ્રત્યય લગાડેલો છે. જો જીરો પ્રત્યય લાગેલો હોય અને એ કર્તાને હોય એટલે કે પહેલી વિભક્તિ કહેવાય. આ પહેલી વિભક્તિમાં આ પ્રમાણે આ શબ્દ આપેલો હોય, આ શબ્દ આપેલો હોય, આ શબ્દ આપેલો હોય, અને જો અકારણ પુલ્લિંગ હોય કોઈ પણ જગ્યાએ આપેલું હોય તેનું ગુજરાતી આપણે આ પ્રમાણે કરી શકીએ છીએ. તો અહીંયા રામહ રામૌ રામાહ. હવે એ પ્રમાણે જોવા જઈએ બીજી વિભક્તિ, તો એ જ પ્રમાણે આપણે લખશું કે જે ઉપર આપણે લખેલું હતું ને એ પ્રમાણે, એટલે કે ત્રણે ત્રણ, એક વચન, દ્વિવચન અને બહુવચન, એમાં ત્રણ ઉપર જેમ લખેલું તે જ પ્રમાણે કે રામ, અહીંયા પણ રામ, અહીંયા પણ રામ, એટલે કે આ મૂળ શબ્દ આપણે લીધેલો છે. પણ હવે આપણે જે વિભક્તિના ચિહ્નો છે, જે પ્રત્યયો છે એ આપણે લખવાના છે. તો બીજી વિભક્તિ એક વચનમાં અહીંયા હું કાનો માત્ર કરું છું, સોરી એક મિનિટ, અહીંયા હું મ અકડો કરું છું, એટલે કે આ એક શબ્દ થઈ ગયો રામ મ, એટલે કે અહીંયા એક અક્ષર, એક અક્ષર તો ન કે અડધો અક્ષર કહેવાય, પણ આપણે અત્યારે એક અક્ષર લઈએ તો રામ મ, અને મ છે હલંત્ય છે એટલે કે ખોડો છે, તો અહીંયા આ અક્ષર થઈ જશે બીજી વિભક્તિ એક વચન. એ જ પ્રમાણે જોવા જઈએ તો અહીંયા આપણે મૂળ શબ્દ લખેલો છે, હવે અહીંયા ઉપર મુજબ ઉપર જે શબ્દ આપેલો છે રામ એ જ લખેલો હતો, અને ત્યાર પછી અવ,
તો અહીંયા પણ અવપ્રત્યય લગાડેલો છે. એ જ પ્રમાણે અહીંયા જોવા જઈએ તો કાનો માત્ર અને ન પણ ન ખોડો અલંક્ય છે. ફરીથી રામમ રામો રામન. ફરીથી અહીંયા મ એક્સ્ટ્રા એટલે વધારાનો પ્રત્યય છે, અહીંયા ઔ વધારાનો પ્રત્યય છે, અહીંયા કાનો માત્ર અને ન આ વધારાના પ્રત્યય છે. હવે ઉપર મુજબ જોવા જઈએ તો રામ કોમન છે, અહીંયા વિસર્ગ છે, અહીંયા મ છે, અહીંયા ઔ તો અહીંયા પણ ઔ છે, અહીંયા કાનો માત્ર વિસર્ગ છે, કાનો માત્ર તો છે પણ વિસર્ગની જગ્યાએ ન. પણ રામમ રામો રામન હવે એ બીજી વિભક્તિના પ્રત્યયો છે સંસ્કૃતમાં. હવે આપણે પેલી વિભક્તિમાં જેમ જોયેલું હતું એ પ્રમાણે આપણે જોઈએ તો રામમ જે અહીંયા અક્ષર લાગેલો છે મ, હવે આપણે અગાઉ જે જોયું હતું એ વળી પછી યાદ કરીએ, કારણ કે વારંવાર 1-7 વિભક્તિ સુધીમાં વારંવાર યાદ કરવાનું થશે. હવે બીજી વિભક્તિના પ્રત્યે આપણે જીરો અથવા ને ગુજરાતીમાં આપણે લખેલા હતા તો રામમ અને આ એક વચન છે, તો હવે આની ગુજરાતી સાથે રામને પણ એક વચન છે એટલે એક રામને એવું એનું ગુજરાતી થાય. લખવાની જરૂર નથી પણ તમને ખબર પડી જશે. અહીંયા એક આવે, અહીંયા એક આવે, અહીંયા એક આવે, 1-8 વિભક્તિ સુધી એક જ આવશે, અહીંયા 1-8 વિભક્તિ સુધી બે જ આવશે, અહીંયા 1-8 વિભક્તિ સુધી ઘણા બધા જ આવશે, અથવા તો 3 છે કે 3 વધારે કોઈ પણ અંક લઈ શકો છો. તો આપણે ઘણા બધા લઈએ તો અહીંયા એક છે રામનું ગુજરાતી એ જ પ્રમાણે થાય. પણ પ્રત્યય આપણે જે બીજી વિભક્તિનો જોયેલો તો જીરો અથવા ને, તો આપણે ને પ્રત્યય લગાડીએ તો એક રામને એવો અર્થ થાય. પછી અહીંયા જોવા જઈએ તો એક રામને હવે અહીંયા દ્વિવચન છે એક નહીં પણ બે ને લાગુ પડતું હોય તો બે રામને, એવી જ રીતે અહીંયા બહુવચન છે તો ઘણા રામને. આમાં પણ ને પ્રત્યય, આમાં પણ ને પ્રત્યય અને આમાં પણ ને પ્રત્યય છે, પણ ફેરફાર ક્યાં થશે? આ એકને લાગુ પડે છે, આ બેને લાગુ પડે છે અને આ ઘણા બધા એટલે કે બહુવચનમાં લાગુ પડે છે. તો અહીંયા રામમ રામો રામન એ જ પ્રમાણે જોવા જઈએ ત્રીજી વિભક્તિ છે તો તેમાં એક જ પેલા આપણે રામ શબ્દ લખી નાખી સરળતા એમાં રહેશે રામ અને ત્યાર પછી રામ. હવે આ ત્રણમાં એક વચન દ્વિવચન બહુવચન ત્રીજી વિભક્તિ છે તો ત્રીજી વિભક્તિના સંદર્ભમાં એક વચનમાં દ્વિવચનમાં બહુવચનમાં ઉપર મુજબ કરેલું છે આપણે, પણ હજી પ્રત્યયો જે વિભક્તિના પ્રત્યયો છે ત્રીજી વિભક્તિના પ્રત્યયો એ આપણે મૂકેલા નથી. શબ્દ કોમન આવે છે એ જ હું લખું છું. હવે આપણે વિભક્તિ પ્રત્યય લખીએ તો એક માત્રા અને હણ પ્રત્યય એટલે મૂળ શબ્દ રામ પ્લસ એક માત્ર એનું ઉચ્ચારણ કરીએ તો એ અને હણ તો રામેણ. એવી જ રીતે અહીંયા રામ પ્રત્યય છે તો ત્યાં આપણે કાનો માત્ર અને ભ્યામ પ્રત્યય, થોડાક અક્ષરો વધી ગયા છે એટલે કે આમાં એક એક માત્ર આવતા ને એક એક અક્ષર એક જ ચિહ્ન આવતું, પણ આમાં અડધો અક્ષર આ અક્ષર ને આ અક્ષર એટલે કે આ થોડોક વધારે મોટો થઈ જશે. તો રામાભ્યામ મૂળ શબ્દ રામ છે પણ એને આભ્યામ પ્રત્યય લાગેલો છે. એ જ પ્રમાણે અહીંયા મૂળ શબ્દ છે રામ, હવે એને ત્રીજી વિભક્તિ બહુવચનમાં ફેરવતી વખતે બે માત્રા અને વિસર્ગ, બે માત્રા અને વિસર્ગ એટલે કે રામેણ રામાભ્યામ રામેહી. ફરીથી રામેણ રામાભ્યામ રામેહી. હવે નવા અક્ષર પ્રત્યય જે છે એન આભ્યામ અહી એટલે કે બે માત્રા અને પાછળ વિસર્ગ છે તે આ ત્રીજી વિભક્તિના ઓળખાઈ શકીએ. હવે આનું ગુજરાતી જોવા જઈએ તો ફરી પાછું આપણે ગુજરાતી વિભક્તિના પ્રત્યે લખેલા હતા એમાં જવાનું થશે. હવે તમે પણ કહી શકો છો કે પેલા તો ગુજરાતી એક રામ એ તો આવશે જ, કારણ કે એક વચન છે એટલે એક મૂળ શબ્દ રામ છે એટલે રામ, હવે એણ પ્રત્યય લાગેલો છે એટલે કે ત્રીજી વિભક્તિનો છે પણ સંસ્કૃતમાં છે. તો થી થકી વડે ગુજરાતીમાં આપણે પ્રત્યય જોયેલા હતા તો આનું ગુજરાતી થાય એક રામ થી, એક રામ થી. ફરીથી ત્રીજી વિભક્તિનો પ્રત્યય છે થી થકી વડે દ્વારા, એમાં 4 પ્રત્યયો હતા તો આપણે કોઈ પણ એક લઈ શકીએ બંધ બેસતું, આપણે થી પ્રત્યય લઈએ તો એક રામ થી. એવી જ રીતે અહીંયા દ્વિવચન છે તો બે ને લાગુ પડે તો બે રામ થી. એવી જ રીતે અહીંયા બહુવચન છે
તો ઘણા રામથી વાક્યની અંદર આવું ક્યાંય આપેલું હોય, આવું ક્યાંય આપેલું હોય, આવું ક્યાંય આપેલું હોય તો આપણે એને ઓળખાવી શકીએ છીએ કે થી, થકી, વડે, દ્વારા. આ ગુજરાતીના પ્રત્યય છે અને સંસ્કૃતના આવા પ્રત્યય હોઈ શકે છે. તો ત્રીજી વિભક્તિના પ્રત્યય છે થી, થકી, વડે, દ્વારા ગુજરાતીમાં, એટલે એ પ્રમાણે આપણે એને ગુજરાતી લખી શકીએ છીએ. એક રામથી, બે રામથી અને ઘણા રામથી. એ જ પ્રમાણે ચોથી વિભક્તિ છે, તો મૂળ શબ્દ જે છે એ જ પ્રમાણે આપણે લખશું રામ અને ત્યાર પછી રામ અને ત્યાર પછી પણ રામ, એટલે કે ઉપર મુજબ આપણે જે લખેલું છે એ પ્રમાણે આપણે જોયું અને એ જ પ્રમાણે આપણે લખેલું છે. તો રામ હવે આપણે જોવા જઈએ તો અહીંયા જે પ્રત્યય છે એક વચનમાં એમાં કાનો માત્ર અને ત્યાર પછી ય, આ નવા આપણે એક્સ્ટ્રા પ્રત્યય મૂકેલા છે. એટલે મૂળ શબ્દ દરેકમાં જોયા, હવે અહીંયા કાનો માત્ર અને ય. ત્યાર પછી જોવા જઈએ તો દ્વિવચનમાં ઉપર જે આપેલું છે એ જ આપણે મૂકવાનું છે, એટલે કે એ જ પ્રતિ છે, એમાં કોઈ ફેરફાર નથી. આમાં જોયું દ્વિવચનમાં આ બે સમાન છે અને અત્યારે આ બે સમાન આપણને જોવા મળે છે. તો રામાભ્યામ, રામાભ્યામ. હવે બહુવચનમાં જોવા જઈએ તો અહીંયા ભ્ય પ્રત્યય લીધેલો છે અને એક માત્ર મૌ, એટલે કે રામે ભ્ય અને પાછળ વિસર્ગ. ફરીથી અહીંયા રામાય, રામાભ્યામ, રામે ભ્ય, આ ચોથી વિભક્તિના પ્રત્યય છે. તો મૂળ શબ્દ રામ છે અને આય પ્રત્યય લાગેલો છે, અભ્યામ પ્રત્યય લાગેલો છે અને એભ્ય પ્રત્યય લાગેલો છે, એટલે કે આવું કોઈ પણ જગ્યાએ આપેલું હોય તો ચોથી વિભક્તિ છે અને એ પ્રમાણે આપણે એનું ગુજરાતી કરી શકીએ છીએ. એટલે કે ચોથી વિભક્તિમાં જોવા જઈએ તો વળી પાછું આપણે જે અગાઉ જોયેલું હતું વિભક્તિના પ્રત્યય એ જોઈએ તો ચોથી વિભક્તિના પણ આપણે ચાર પ્રત્યયો લખેલા હતા, એમાં માટે, વાસ્તે, કાજે અને સારું. માટે, વાસ્તે, કાજે, સારું. તો હવે આપણે અહીંયા એનું ગુજરાતી કરીએ તો એક વચન છે એટલે એક તો આવશે, પછી મૂળ શબ્દ છે રામ તો એક રામ, અને આ ચોથી વિભક્તિનો પ્રત્યય છે. એટલે હમણાં આપણે ચાર જે પ્રત્યય જોયા માટે, વાસ્તે, કાજે, સારું, એમાંથી કોઈ પણ એક આપણે લઈ શકીએ. જેમ કે એક રામ માટે, એવી જ રીતે અહીંયા બે રામ પ્રત્યયની છે, માત્ર વચન બદલશે તો બે રામ માટે. એવી જ રીતના બહુવચન છે તો ઘણા રામ માટે, એક રામ માટે, બે રામ માટે અને ઘણા રામ માટે. આ ચોથી વિભક્તિના પ્રતિક છે. ત્યાર પછી પંચમી વિભક્તિ, એમાં જોઈએ તો મૂળ શબ્દ જે છે પહેલા આપણે એ જ લખીશું, એટલે કે ઉપર મુજબ પહેલી વિભક્તિમાં, બીજીમાં, ત્રીજીમાં, ચોથીમાં જે મૂળ શબ્દ લખેલો હતો તે એ જ પ્રમાણે આપણે લખેલું છે. હવે આમાં પાંચમી વિભક્તિ એક વચનમાં અહીંયા કાનો માત્ર આપણે લખીએ અને ત પણ હલંત્ય, એટલે કે ખોડો છે કે જેની અંદર સ્વર ભળેલો નથી અને હલંત્ય આપણે ગણાવી શકીએ છીએ. તો રા માત, એટલે અહીંયા નવા પ્રત્યે ઉમેરાયેલા છે કાનો માત્ર અને ત ખોડો. હવે ઉપર જોવા જઈએ તો અહીંયા રામો આ બે સમાન છે, આ બે સમાન છે, પણ હજી એક સમાન એટલે કે ઉપર મુજબ જે પ્રત્યય છે એ પાંચમી વિભક્તિ દ્વિવચનમાં પણ સમાન જ આવશે. આ એક, બે અને ત્રણ તમે જોઈ શકો છો કે ત્રણે ત્રણ સમાન છે, એટલે કે બે અને આ ત્રણ મૂળ બે શબ્દ છે પણ આ પાંચ વિભક્તિ સુધી આપણે વહી ગયા, એટલે કે આ ત્રણ સમાન છે, આ બે સમાન છે. તો અહીંયા પાંચમી વિભક્તિ છે એને અભ્યાંગ ઉપર મુજબ પ્રત્યય લાગેલો છે અને ત્યાર પછી પાંચમી વિભક્તિ બહુવચન ઉપર મુજબ, પાંચમી વિભક્તિ બહુવચન ઉપર મુજબ એટલે રામે ભ્યહ. હવે ચોથી વિભક્તિ બહુવચન છે અને પાંચમી વિભક્તિ બહુવચન છે, એ બંને સમાન જોવા મળે છે, એ તમે જોઈ શકો છો. હવે આમાં મૂળ શબ્દ રામ છે, આત પ્રત્યય, અભ્યામ પ્રત્યય, એભ્ય પ્રત્યય, એટલે કે આ પાંચમી વિભક્તિના પ્રત્યય છે. હવે આપણે ગુજરાતી કરતી વખતે જોવા જઈએ વળી પાછું ગુજરાતી વિભક્તિના જે પ્રત્યય છે એમાં પાંચમી વિભક્તિના પ્રત્યય પણ આપણે ચાર લખેલા હતા કે જેમાં થી, માથી, ઉપરથી અને અંદરથી. હવે આનું આપણે ગુજરાતી કરીએ તો એક વચન છે એટલે એક, મૂળ શબ્દ છે રામ,
તો એક રામ અને પછી પ્રત્યે આપણે લઈએ ચાર માંથી માથી પ્રત્યે લઈએ તો એક રામ માંથી પછી દ્વિવચન છે તો બેને લાગુ પડે છે તો બે રામ માંથી આનું ગુજરાતી છે એક રામ માંથી આનું ગુજરાતી છે બે રામ માંથી અને અહીંયા રામે જે પ્રત્યે આપેલું છે એટલે કે બહુવચનમાં છે તો બે થી વધારે જેમ આપણે ઉપર વાત કરીએ પ્રમાણે તો ઘણા રામ માંથી અથવા તો એમ પણ લખી શકીએ ઘણા બધા રામ માંથી એક રામ માંથી બે રામ માંથી અને ઘણા બધા રામ માંથી પણ માંથી પ્રત્યે આપણે લીધેલો છે એ સંદર્ભમાં એક વચન દ્વિવચન અને બહુવચનનું ગુજરાતી આ પ્રમાણે થાય. ત્યાર પછી ષષ્ઠી વિભક્તિ છે તો ષષ્ઠી એટલે સંબંધના અર્થમાં છે અને એમાં પણ ઉપર મુજબ જ આપણે મૂળ શબ્દ જે છે એ આપણે લખી નાખીએ છીએ એટલે કે મૂળ શબ્દ જે છે રામ આમાં પણ એ પ્રમાણે આપણે લખેલું છે. હવે જોવા જઈએ તો અહીંયા ષષ્ઠી વિભક્તિ છે અહીંયા પણ રામ ઉપર દરેક સમાન છે અને આઠ કરીને ચોવીસ જે શબ્દ છે એ સમાન છે પણ હવે જે પ્રત્યય જે છે એ બદલે છે એટલે ષષ્ઠી વિભક્તિ એક વચન આપણે નવો એક્સ્ટ્રા વધારાનો પ્રત્યય લગાડેલો છે. એ જ રીતે અહીંયા દ્વિવચનમાં અહીંયા આપણે યો ય પછી કાનો માત્રા અને માથે એક માત્રા અને પાછળ વિસર્ગ એ જ પ્રમાણે અહીંયા જે રામ છે ત્યાં આપણે જોઈએ તો અહીંયા કાનો માત્ર પછી હણા પછી મ ફરીથી રામસ્ય રામયોહો રામાણામ આ ષષ્ઠી વિભક્તિ એક વચન છે દ્વિવચન છે અને બહુવચન છે. હવે આનું ગુજરાતી આપણે જોવા જઈએ તો હમણાં જ આપણે કીધું અગાઉ જે જોયું કે ષષ્ઠી વિભક્તિના પ્રત્યય છે નો ની નું ના પછી ચાર માંથી આપણે કોઈ પણ એક લઈ શકીએ છીએ જેમ કે રામસ્ય એક વચન છે તો એક રામનું પછી ના પછી જે બંધ બેસે વાંકી નંબર જે પ્રમાણે આવતું હોય એ પ્રમાણે આપણે અર્થ લઈ શકીએ છીએ તો એક રામનું પછી દ્વિવચનમાં બે રામનું અને બહુવચનમાં ઘણા રામનું એક રામનું બે રામનું અને ઘણા રામનું ષષ્ઠી વિભક્તિનો પ્રતીક છે નો ની નું ના પણ એક વચનના સંદર્ભમાં દ્વિવચનના સંદર્ભમાં બહુવચનના સંદર્ભમાં રામનું દરેકમાં આવશે દરેક વિભક્તિમાં આ પ્રમાણે છે પણ બદલશે ક્યાં એક એક વચન માટે છે બે દ્વિવચન માટે છે ત્રણ અથવા તો ઘણા બધા એ બહુવચન માટે છે એક રામનું બે રામનું અને ઘણા બધા રામનું. ત્યાર પછી સપ્તમ વિભક્તિ જે છે તે અધિકરણના અર્થમાં છે એમાં પણ આપણે એ જ પ્રમાણે લખીએ કે ઉપર મુજબ એટલે કે જે મૂળ શબ્દ છે એ મૂળ શબ્દ આપણે લખીએ જેમ કે રામ શબ્દ આપણે લખેલો છે તો હવે એમાં વધારાનો ઉપયોગ પ્રત્યય લાગેલો છે એ આપણે વિભક્તિ તરીકે ઓળખાવી શકીએ છીએ અથવા તો વિભક્તિ પ્રત્યય છે પ્રમાણે. તો સાતમી વિભક્તિ છે એ મૂળ શબ્દ રામ છે એની ઉપર એક માત્રા એટલે કે રામે એવું થઈ જશે. ત્યાર પછી રામયો ઉપર જે છે એ જ લખ્યું ષષ્ઠી વિભક્તિ દ્વિવચનમાં છે એ જ આપણે સાતમી વિભક્તિ દ્વિવચનમાં લખ્યું અને દ્વિવચનમાં તમે જોઈ શકો છો કે આ બંને સમાન છે આ ત્રણ સમાન છે અને આ બે સમાન છે એટલે આમ જોવા જઈએ તો એક બે અને ત્રણ ત્રણ શબ્દ યાદ રાખો એટલે તમને દ્વિવચનના આ સાત વિભક્તિ સુધીના જે શબ્દ જે ચિહ્નો છે એ તમને સમજાઈ જશે. રામયો ષષ્ઠી અને સાતમી વિભક્તિ એમાં દ્વિવચનમાં રામયો એ બંનેમાં આવે છે એ જ પ્રમાણે જોવા જઈએ તો બહુવચનની અંદર એટલે કે સાતમી વિભક્તિ બહુવચનમાં અહીંયા આપણે એક માત્ર લખશું મ ઉપર અને છેલ્લે સુ પ્રત્યય એટલે કે અર્થ શબ્દ એવો બની જશે રામેશુ. તો રામે રામયોહો રામેશુ આ સાતમી વિભક્તિ એકવચન છે દ્વિવચન છે અને બહુવચન છે. હવે આનું આપણે ગુજરાતી જોવા જઈએ તો એક રામમાં એ જ પ્રમાણે દ્વિવચનમાં જોવા જઈએ તો બે રામમાં
એ પ્રમાણે બહુવચનમાં ત્રણ અથવા તો ઘણા બધા લઈ શકીએ છીએ. તો ઘણા રામમાં, ફરીથી એક રામમાં, બે રામમાં, ઘણા બધા રામમાં. તો સાતમી વિભક્તિના જે પ્રત્યયો આપણે અગાઉ લખેલા હતા એમાં મા પર વિશે પછી જે બંધ બેસતો હોય એ આપણે લઈ શકીએ છીએ. એક રામમાં, બે રામમાં અને ઘણા રામમાં. હવે મિત્રો, આ સાત વિભક્તિ સુધીના જે પ્રત્યય છે એટલે કે સાત, ત્યાર પછી ચૌદ અને ત્યાર પછી આ સાત એટલે કે એકવીસ. આ એકવીસ પ્રત્યયો આપણને કંઠસ્થ હોવા જોઈએ. મોટાભાગનું ધોરણ દસની અંદર સંસ્કૃતમાં જે વ્યાકરણ છે એ આટલું તમને સમજાય એટલે ચારથી પાંચ માર્ક આવી છે. હવે એમ થાય કે આ તો ચાલો કદાચ આવડી ગયું, પણ પરીક્ષામાં કેવી રીતના પૂછાય છે, અમારે એનો જવાબ કેવી રીતના લખવાનો હોય છે, અથવા તો આટલું આવડી ગયા પછી ચારથી પાંચ માર્કનું પૂછાતું હોય તો આટલું તો ગોખી નાખશું. કોઈ પણ સંજોગોમાં આટલું અમારે શીખવું છે, ચારથી પાંચ માર્કનું હોય તો સ્વાભાવિક છે, આ તો સામાન્ય કરવું જ પડે છે. પણ પહેલા આપણે આઠમી વિભક્તિના પ્રત્યે લખી લઈએ અને ત્યાર પછી પરીક્ષામાં કેવી રીતના પૂછાય અને એને યાદ કેમ રાખી શકીએ એ આપણે જોઈએ. તો અષ્ટમી વિભક્તિ એટલે કે સંબોધન છે. તો સંબોધનમાં હમણાં આપણે જે કીધેલું છે કે હે રામ, ત્યાર પછી હે રામ, ત્યાર પછી હે રામાહ. જોકે આ એક પ્રત્યય છે, હે એટલે સંબોધન છે, ઉપર મુજબ લાગુ પડે છે, વિસર્ગ છે, આ નથી, ઉપર મુજબ છે, ઉપર મુજબ છે. આપણે અત્યારે અભ્યાસ સાત સુધીનો કરવાનો છે. આઠમી વિભક્તિ આપણને પરીક્ષામાં જે ધાતુ વિભક્તિ જે ઓળખાવાની હોય છે એ આપણને કંઈ પૂછાતું નથી. હવે આ રામ અકારણ પુલ્લિંગ છે. હવે દાખલા તરીકે આ રામ શબ્દની જગ્યાએ જે મેં રાઉન્ડ કરેલું છે એની જગ્યાએ આપણે આ બધું લખું છું કે જન શબ્દ છે. દાખલા તરીકે, દાખલા તરીકે જન આ રામ શબ્દ છે, આ જન. હવે આપણે જન લખેલું છે. હવે અહીંયા જે એકથીને આપણે ચોવીસ શબ્દ લઈએ, ચાલો એકવીસ ને પણ ચોવીસ લઈએ. આ ચોવીસ શબ્દની અંદર આપણે રામ ફરજિયાત લખેલું છે. અહીંયા પણ રામ આવે છે, અહીંયા પણ રામ છે, અહીંયા પણ રામ છે, છેલ્લે આપણે કીધું નહોતું એટલા માટે. તો જે રામ શબ્દ છે એની જગ્યાએ આપણે જન લઈએ. તો તમે જોઈ શકો છો કે આમાં પેલી જે એકથી આઠ વિભક્તિ છે, એક વચન, દ્વિવચન, બહુવચન, આ ચોવીસ શબ્દમાં જન શબ્દ આવે. હવે પરીક્ષામાં તમને રામ શબ્દ નથી પૂછાયેલો, પરીક્ષામાં તમને જન શબ્દ પૂછાયેલો છે અને તમને આવું રૂપ આપેલું છે. પછી તમને એમ કીધેલું હોય કે રૂપ ઓળખાવો. પરીક્ષામાં તમને આવી રીતના પૂછાય કે જનેભ્ય રૂપ ઓળખાવો, તો આપણને તકલીફ પડશે કે સાહેબ તમે તો રામ લખાવેલું હતું પણ અહીંયા તો શબ્દ બદલી ગયો છે. પણ આપણે જોવાનું એ છે કે પહેલાં આપણે જ્યાંનું માળખું જોયેલું હતું એનો અર્થ જોયેલો હતો, મૂળ શબ્દ શું છે, રામ. એવી જ રીતે મૂળ શબ્દ શું હતો, જન. તો જન એટલે માણસ. પેલા તો અક્ષર કેટલા છે, જનમાં બે અક્ષર છે, છેલ્લો અક્ષર ન. ન એટલે એની ધ્વનિ શ્રેણી કરી આ મુજબ, તો ન પ્લસ અ બરાબર ન આખો થઈ જશે. એટલે અ કારણ કહેશું આપણે. હવે અ કારણ છે, હવે એની અંદર બે અક્ષર રહેલા છે એટલે કે છેલ્લે અ આવે છે, તો અ કારણ બની જાય છે. હવે અહીંયા જન એટલે માણસ, તો માણસ કેવો, કેવો આવે એટલે પુલ્લિંગ થાય. હવે આને આપણે જોવા જઈએ તો આને આપણે અકારણ, અકારણ પુલ્લિંગ છે. આ જ બધા શબ્દો છે, આ જ બધા શબ્દો, પણ આયા રામની જગ્યાએ જન પરીક્ષામાં પૂછાયેલું છે. તો જનેભ્ય એટલે તમે જોઈ શકો છો મૂળ શબ્દ જન, એવી જ રીતના મૂળ શબ્દ રામ, આમાં પણ મૂળ શબ્દ રામ. તો એને માથે એક માત્રા અને ભ્ય પ્રત્યય, તો માથે એક માત્રા અને ભ્ય પ્રત્યય એટલે કે આ પણ થઈ શકે છે, આ પણ થઈ શકે છે. તો હવે આપણે જવાબ લખતી વખતે જોવા જઈએ તો આ ચોથી વિભક્તિ છે અને આ પાંચમી વિભક્તિ છે.
तो चौथी पांचमी विभक्ति बहुवचन, अथवा आपणे सरळताथी जवाब एवो आपी शकीए के जन अकारण पुल्लिंग, अहींया जे लखेलुं छे ए प्रमाणे जन अकारण पुल्लिंग, जन अकारण पुल्लिंग चौथी अने पांचमी विभक्ति बहुवचन, पछी जो विकल्प में आवतुं होय तो चौथी हो, तो चौथी ने पांचमी तो पांचमी, आ प्रमाण थी सके। हवे आ विभक्ति में आपणे अभ्यास करेलो छे, आज छे तमारे फरजियात लखवानुं छे अने एने याद राखवा माटे मात्र हुं तमने राग आपुं छुं, અને કદાચ જો યાદ રહી જાય એનાથી સરળતાથી, અને વારંવાર યાદ રાખવાથી કદાચ અમુક વસ્તુ ન પણ આવડે, પણ રાગની દ્રષ્ટિએ ગીતની દ્રષ્ટિએ સરળતાથી યાદ રહી જાય તો સાંભળજો। પહેલાં આપણે શરૂઆત કરીએ છીએ પ્રથમા વિભક્તિ, એક વચનથી દ્વિવચન બહુવચન, પછી બીજી લેશું ત્રીજી, એ પ્રમાણે આઠ વિભક્તિથી સાંભળજો। રામ રામ રામા રામ રામ રામાન रामेण रामाभ्याम रामेहि रामाय रामाभ्याम रामेभ्यो रामात रामाभ्याम रामेभ्यो रामस्य रामयोः रामाणां रामे रामयोः रामेषु हे राम हे राम हे रामः। हरि एक वक्त राम राम रामाः राम राम रामान रामेण रामाभ्यां रामेहि रामाय रामाभ्यां रामेभ्यो रामात रामाभ्यां रामेभ्यो रामस्य रामयोः रामाणां रामे रामयोः रामेषु हे राम हे रामः। आ प्रमाणे करत करत अभ्यास सडमती होत सुजन, वारंवार अभ्यास करवाथी सरळताथी समझाई जैसे, बाकीनो जे काय आपणे अभ्यास करवानो छे ए नेक्स्ट वीडियो अंदर आप एडजस्ट करीशुं।